तंदुरुस्त रहेवा मांगो छो तो हवे तमारी तंदुरुस्ती ए अमारी जवाबदारी। तमारा पोताना फैमिली डॉक्टर पासे थी सचोट सलाह लेवा जुओ फैमिली डॉक्टर कार्यक्रम बी आर करो 6355856121 पर अने रहो सदा तंदुरुस्त। नमस्कार दर्शक मित्रों, आप जो रहा छो वीआर लाइव अने स्वागत छे आपनु तमारा तंदुरस्ती नो ख्याल राखतो कार्यक्रम एटले के फेमिली डॉक्टर मां अने हुं छुं नेहा। जे प्रमाणे आपणे सौ जाणीए छे के फेमिली डॉक्टर मां दर बुधवारे आपणे आयुर्वेद नी वात करता होईए छे, तो आजे पण आपणे आयुर्वेद नी वात करीशुं अने जरा पण समय वेस्ट कर्या वगर सतत दर्शक मित्रों पण आपणे कॉल करी रह्या छे, तेथी आजे घूंटणना घसारा विशे आपणे तेज चर्चाने आगळ वधारीशुं। दर्शक मित्र जोड़ाई गया छे, आपणे तेमनो प्रश्न जाणवानो प्रयत्न करीशुं। हेलो हेलो जी, स्वागत छे आपनो फेमिली डॉक्टर मां, शुं छे आपनो प्रश्न? जी, केटला समय थी तमने तकलीफ थाय छे? જકડાહટ થાય છે એવું બને છે? ઉંમર કેટલી છે? 46 વર્ષ સર। હું અહીંથી બે ઔષધોના નામ તમને સૂચવું છું અને એક લેપ સૂચવું છું। ફોન અહીંથી કપાય છે, તમે ટીવી ઉપર અવાજ સાંભળશો। નવશેકા ગરમ પાણી સાથે ગળવાની અને જે સોજો આવે છે અને જે દુખાવો થાય છે બંને નીચેના ભાગે દોસગનો લેપ આ નામની એક ઔષધ આવે છે અને ગરમ પાણી સાથે લેપ કરવાનો છે। અડધો કલાક રાખી અને પછી એ લેપને કાઢી નાખવાનો છે। ડોક્ટર, એક વધુ પ્રશ્ન આપને હું પૂછવા માંગીશ કે જો વધુ પડતું વજન હોય તો શું આ ઘૂંટણની સમસ્યા સર્જાઈ શકે છે? કારણ કે વજન વધવાની સમસ્યા અત્યારે ઘણી વધી ગઈ છે। હા, વધારે વજન હોય તો ઢીંચણના દુખાવાનું બહુ મોટું કારણ બની શકે છે, એટલે વજન ઘટાડવાનું એ પહેલો ટાર્ગેટ રાખવો જોઈએ। જી, એક સાથે હેલો હેલો જી, સ્વાગત છે ફેમિલી ડોક્ટર માં, આપનું નામ જણાવશો? હા, વિનોદ ધરમસિંહ ઠક્કર વાત કરું છું સુરત થી। ઘસારો બતાવે છે, ક્યારેક ડોક્ટર ઓપરેશન માટે બી જણાવે છે। ઓપરેશન ને લાયક છે એટલે ડાયાબિટીસ બ્લડ પ્રેશર બધું બરાબર રહે છે? બધું બરાબર છે। ઓકે, તો ઓપરેશન માટે બરાબર તૈયારી છે તમારી કે નથી? ના, ઓપરેશન ના અમારા ફેમિલી ડોક્ટર એમ કહે છે કે એમનું એ અવાજ તમારો કપાય છે, નજીક રાખીને વાત કરો। હા હલો, એમનું બીએમઆઈ છે ને માઇનસ બતાવે છે, એટલે ડોક્ટરે કહ્યું ફેમિલી ડોક્ટરે કે તમે અવોઇડ કરો તો વધારે સારું। હા, 75 વર્ષની ઉંમર છે, ઓપરેશન થી બચવાની હું પણ સલાહ આપું છું। અને દુખાવાની ઉગ્રતા કેટલી છે? હેલો, હા, ફોન તમારા નજીક રાખો। હા હા, થેન્ક યુ હેલો, તમારી ઉંમર કેટલી છે? હાજી, તમારો અવાજ નથી આવી રહ્યો। 75 અવાજ સાંભળી રહ્યા છે? ફરીથી કોલ કરો, આપ ફરીથી કોલ કરો અને પછી આપને વિનંતી છે કે આપના ટીવી નો અવાજ બંધ રાખો અને પછી આપ કોલ કરીને માહિતી મેળવી શકો છો। ડોક્ટર, જો આગળ વાત કરીએ તો એમનો જ પ્રશ્ન હતો ક્યાંક કે ઓપરેશન કરાવવાની નોબત આવી ગઈ છે, તો શું ઓપરેશન થી બચવા માટે આયુર્વેદ કેટલું ફાયદાકારક છે? ના, ઓપરેશન ચોક્કસ બચાવી શકે, આયુર્વેદ ની સારવાર છે। ઘસારો કેટલો છે એના ઉપર આધાર છે, ચોથા ગ્રેડ નો પણ ઘસારો હોય તો અમે પ્રયત્નો કરીએ છીએ, પણ પહેલા અને બીજા ગ્રેડ માં તો ઓપરેશન થી ચોક્કસ બચી શકાય। જી, એક દર્શક મિત્ર જોડાયા છે, હેલો। હા જી, હલો
જી સ્વાગત છે ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં, નામ જણાવશો આપનું? જી નમસ્કાર સર. નમસ્કાર મેડમ. મારું નામ વિશ્વાસભાઈ છે. હા જી, આપનો પ્રોગ્રામ મેં હમણાં જોયો અને એકચ્યુઅલી ઘરે હમણાં રહીએ છીએ થોડો ટાઈમ, જેના કારણે આ શરીરમાં થોડું વજન વધી ગયું છે, એટલે પાછળના ભાગે કમરમાં દુખાવો થઈ ગયો. બરાબર છે. વજન કેટલું છે અત્યારે? 78 છે. હા, અને કેટલું વધ્યું છે એકાદ વર્ષમાં? જી સર, એકાદ વર્ષમાં કેટલું વજન વધ્યું છે? સર એકચ્યુઅલી આમાં 5-1 કિલો વધારો થઈ ગયો. સારું. અને બીજું કે તમને કમરમાં દુખે છે કે બીજી કોઈ તકલીફ છે? કમરના ભાગે વધારે દુખે છે તમને? હા જી. હા, તો હું અહીંથી ફોન કપાય છે, તમે ત્યાં ટીવી ઉપર અવાજ સાંભળો અને આ ઔષધો જે છે હું લખાવું છું એ અમારા ત્યાં પણ તમે ફોન કરી અને કુરિયર દ્વારા મંગાવી શકશો. નીચે સ્ક્રોલ ઉપર અમારી હોસ્પિટલનો પણ નંબર નીચે આવી રહ્યો છે, નિસર્ગ આયુર્વેદમનો. બરાબર છે, લખાવું છું, અહીંથી ફોન કપાય છે. હા, એમને ત્રયોદશાંગ ગુગળ નામની એક ઔષધિ લેવાની, બીજી એક વાત ગજાંકુશ રસ એ નામની ઔષધિ લેવાની, બંનેમાંથી 2 વત્તા 2 4 ગોળી નવશેકા ગરમ પાણી સાથે લેવાનું છે અને કોઈ પણ એક પોઝિશનમાં 30 મિનિટથી વધારે ન બેસવું, એટલે પોઝિશન બદલતા રહેવું, પોસ્ચર બદલતા રહેવું, જેથી કરીને એમને દુખાવામાં પણ રાહત થશે અને આખો દિવસ જો શક્ય બને તો ગરમ પાણી હજી 2 મહિના સુધી પીવામાં આવશે તો વધારે ઝડપથી વજન ઘટાડી શકશે. વધુ એક દર્શક મિત્ર જોડાયા છે આપણી સાથે. હેલો જી, સ્વાગત છે ફેમિલી ડોક્ટરમાં, ક્યાંથી વાત કરી રહ્યા છો? સુરેન્દ્રનગર. જી, શું છે પ્રશ્ન જણાવશો? કેટલા સમયથી દુખે? બંને ટીચર હમણાં 2 મહિનાથી દુખે. ઉંમર કેટલી છે આપની? ઉંમર છે 55. બરાબર. સોજો આવે છે, જકડાટ થાય એવું બને છે? એક ટીચરમાં સોજો આવે. એક જ ટીચરમાં સોજો આવે? બરાબર. શરીરના બીજા કોઈ સાંધા દુખે કે એવું બને છે? ના, બીજી કઈ તકલીફ નહીં. બરાબર છે. તો તમે એક્સરે કેવું પડાવ્યું છે? હા, એક્સરે પડે ઘસા રોકીધો. બરાબર છે. તો ચોક્કસથી એમાંથી બહાર નીકળી શકાય હું 2 ઔષધો સૂચવું છું. અહીંયા નોટ પણ કપાઈ છે અને અમારા જો રૂબરૂ બતાવવા આવવું હોય અથવા અમારા ત્યાંથી આ ઔષધો રૂબરૂ મંગાવવા હોય તો ફોન પર કોલિંગ કરી શકાય, અમારા ત્યાંથી ઔષધો કુરિયર દ્વારા પણ મંગાવી શકાશે. હા, ફોન તમે ત્યાં ટીવી પર અવાજ સાંભળો. એમને આપણે ઔષધો સૂચવીએ છે, એક નવજીવન રસની 2 ગોળી આવે છે અને એની સાથે સાથે બીજી એક આવે છે રાસનદી ગુગળ છે, બંનેમાંથી 2 વત્તા 2 4 ગોળી નવશેકા ગરમ પાણી સાથે ગળવાની છે અને ઉપર ગરમ પાણી છે અને 5 થી 1/2 કલાકે ફરીથી પાછું પી લેવાનું છે. નિયમિત રીતે આ કરો, ખટાશનો ત્યાગ કરવાનો છે. જી, એક વધુ દર્શક મિત્ર જોડાયા છે આપણી સાથે. હેલો. હેલો જી, આપનું નામ જણાવશો, ક્યાંથી વાત કરી રહ્યા છો? અમદાવાદથી. જી, શું છે પ્રશ્ન જણાવો? ડાયાબિટીસ છે અને બીજું શું છે તકલીફ? હા, ડાયાબિટીસ છે અને બીજી કઈ તકલીફ છે? પથરીની. પથરી. અચ્છા, પથરીની તકલીફ છે. કેટલા એમએમ ની છે? કેવડી સાઈઝ ની છે અને કેટલી છે? 12 mm ની છે. એક જ છે કે વધારે સંખ્યામાં છે? નાની નાની છે અને એક મોટી છે. બરાબર. અને તમારું શુગર કેટલું કાબુમાં રહે છે કે કેવી રીતનું છે? હેલો. હા, તમારું એમનું ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે? બરાબર છે. હવે જો પિત્તાશયની પથરી જે છે ને, હા, એના માટે એવું હોય કે એને આખે આખું પિત્તાશયનું અંગ કાઢવાનું હોય. બરાબર. અને એ એલોપેથી પદ્ધતિમાં છે અને આયુર્વેદ પદ્ધતિ ઔષધ સારવારથી એ ઘાટું થઈ ગયેલું પિત્ત છે અને પ્રવાહી સ્વરૂપમાં લાવવાનું છે, પણ એ ગાળો લાંબો હોઈ શકે, 10 થી 12 મહિના કે 15 મહિના સુધી પણ સારવાર કરાવી પડે, ક્યારેક 1.5 વર્ષ સુધી દવા લેવી પડે. બરાબર છે. હા, એટલે ડાયાબિટીસ માટે અને પિત્તાશયની પથરી માટે
પણ આ ગંભીર તકલીફો છે અને બંને પ્રકારના રોગો અઘરા છે, તો એટલા માટે જો શક્ય બને તો વ્યક્તિગત એપોઇન્ટમેન્ટ લઈ અને બતાવવા માટે આવો, અથવા અમારે ત્યાં ફોન કન્સલ્ટિંગ કરો. બધા રિપોર્ટ તમારા ચેક કરવામાં આવે, એ રિપોર્ટ અમને ફોટો તમે વોટ્સએપ થી મોકલી આપો તો ફોન કન્સલ્ટિંગ પણ અમારા ત્યાં આયુર્વેદિક ડોક્ટર્સ ની ટીમ છે તમને કરી આપશે. બરાબર, હું બે ઔષધો અત્યારે સૂચવું છું. પગના તળિયા પડે છે, માથું ભારે રહે છે, બ્લડ પ્રેશર છે? ના, પ્રેશર બરાબર છે, બરાબર છે. બરાબર છે, ઓકે. તો હું ખાસ ભલામણ કરું છું કે અમારા ત્યાં તમે ફોન કન્સલ્ટિંગ કરાવો તો વધારે ચોકસાઈ ભર્યું થશે. વારંવાર વાતચીત કરવી પડશે, દવાઓમાં બદલાવ પણ આવી શકે છે, અમુક અમુક ટાઈમે 2-2 મહિને 3-3 મહિને કેટલીક દવાઓ બદલાવી પડે. એટલે અઘરો પ્રશ્ન છે, તો ત્યાં કન્સલ્ટિંગ ની સલાહ આપું છું. અત્યારે પ્રાથમિક ઔષધો સૂચવું છું. ફોન કપાય છે, એ દંપતી જે વાત કરતા હતા પેલા, એમના પત્ની ને આપણે વાત કરીએ. ડાયાબિટીસ છે અને પિત્તાશય ની પથરી છે, તો એના માટેની એક ચંદ્ર પ્રભાવતી નામની એક ગોળી છે, બીજી એક આવે છે સુત શેખર રસ ની ગોળી આવે છે, અને એક એમને ઉકાળો પીવાનો છે. તો બે પ્રકારની ગોળી છે, બંને માંથી 2 વત્તા 2 4 ગોળી ગળીને લેવાની છે, અને એની સાથે સાથે ફલ ત્રિકાદી ક્વાથ આ નામનો ભૂકો આવે, એ ભૂકો 2 ચમચી ભૂકો ઉકાળી ગાળી અને 1 ગ્લાસ પાણી સાથે ઉકાળવાનો હોય, પછી ગાળી અને એને પીવાનો હોય. સવાર સાંજ નિયમિત રીતે લેવાનું છે. દહીં વગેરે ખાટા પદાર્થો જે છે, વધારે પડતું ગળ પણ છે, મેદાની અને બેકરી ની આઈટમ છે બધી એમને છોડી દેવી જોઈએ. પણ વધારે ચોકસાઈ ભરી ટ્રીટમેન્ટ માટે 722 નંબર થી શરૂ થતો હોય એવો હોસ્પિટલ નો આપણો જે નંબર છે એ ત્યાં ફોન કરી અને કન્સલ્ટિંગ કરે તો વધારે સારું રહેશે. જી, કનો પ્રશ્ન હતો ડોક્ટર, એ વાતચીત કરી, અને એ એમનો પ્રશ્ન હતો કે હાથ પગના તળિયામાં ખાલી ચડે છે અને માથું ભારે રહે છે, એમને કદાચ બ્લડ પ્રેશર વારંવાર મપાવવું જોઈએ, ક્યારેક વધઘટ થતી હોય તો આવું બની શકે. એક ચંદ્રકલા રસ એ નામની 2 ગોળી આવે છે, અને એની સાથે બ્રાહ્મી વટી છે, ચંદ્રકલા રસ અને બ્રાહ્મી વટી બંને માંથી 2-2 ગોળી દૂધ સાથે લેવાની આપણે ભલામણ કરીએ છીએ. જી, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. ગુડ આફ્ટરનૂન ડોક્ટર સાહેબ, તમને બેના. જી, ગુડ આફ્ટરનૂન, શું છે આપનો પ્રશ્ન જણાવો. બેન, ડોક્ટર સાહેબ મારે કેવું છે કે સર મને એટલા બધા નાક નીકળે છે ને કેમ, અને પાથું ભારે ભારે, અને બપોર પછી મને કઈ નહીં, પણ સાંજે 7 વાગે ને એટલા ઋતુ ચેન્જ થઈ છે એટલે કે શું, અને આંખોમાં ખંજવાળ બી બહુ આવે છે. એ બાબતમાં મને વર્ષમાં આવી 1 જ વાર શરદી થાય, 10 દિવસ સુધી નથી જતી, તેનો ઉપાય કહો સર. એટલે શું થાય છે તમને, નાક માંથી ઘાટો કફ નીકળે છે? ના ના ના, બિલકુલ પાણી જ નીકળે સર, એકદમ પાણી નીકળે, છીંકો આવે બહુ જ છે, 50-60-100. આંખો ભારે, આંખમાંથી પાણી આવે એવું બને? ના, આંખમાં પાણી નહીં, કદાચ આંખમાં ખંજવાળ બહુ આવે એટલે એલર્જી શરદી ની ટાઈપ. એટલે આ એલર્જી ની શરદી છે, વસંત ઋતુ નો પ્રારંભ થઈ ચુક્યો છે. અમે ઇલેક્શનમાં બહુ મહેનત કરીને અને દર્શની એનર્જી આવી જાય છે. હા, એટલે બધાની બહુ સેવા કરી છે એટલે તમે અત્યારે હાલ. સારું, હું તમને સારા કરીશું, તમારી સેવા કરી લઈશું. થેન્ક યુ. હા, એક ઔષધ આવે છે, ફોન કપાય છે, તમે ત્યાં ટીવી પર અવાજ સાંભળો. નાગગુટી નામની એક ઔષધ આવે છે, બીજું એક આવે છે વ્યોષાદી વટી. નાગગુટી અને વ્યોષાદી વટી બંને માંથી 2 વત્તા 2 4 ગોળી ભૂકો કરી મધ સાથે ચાટી જવાનું, અને બીજું એક ચિત્રક હરિતકી અવલે આ નામનું ઔષધ આવે છે, 1 ચમચી ચાટી જવાનું છે. આ ઔષધો અમારે ત્યાંથી કુરિયર દ્વારા મંગાવી શકાય અથવા ઘરેથી પણ કરી શકો છો, અને ઠંડક વાળી વસ્તુઓનો અત્યારે ત્યાગ કરી દેવાનો, બહુ ઝડપથી એમને રાહત થઈ જશે. જી, એક બીજા દર્શક મિત્ર જોડાયા છે. હેલો. હેલો. જી, સ્વાગત છે આપનું ફેમિલી ડોક્ટર માં. ક્યાંથી વાત કરી રહ્યા છો? આપણે હું જી, શું છે આપનો પ્રશ્ન જણાવો. મને પ્રશ્ન છે એસિડિટીનો પ્રશ્ન. એટલે શું થાય, પેટમાં બળતરા થાય, છાતીમાં બળે? હા, છાતીમાં બળતરા, પેટમાં બળતરા થાય. ખાટા ઉડકાર આવે છે? ખાટા ઉડકાર નથી આવતા. બરાબર. કબજિયાતની તકલીફ? કબજિયાત નહીં, ઝાડા 2-4 વખત જવું પડે. જમ્યા પછી જવું પડે એવું બને? જમ્યા પછી નહીં, સવારમાં 3 વખત જવું પડે. બરાબર. માથું દુખે, ચક્કર આવે એવું કઈ બને છે? ના, માથું નથી દુખતું, ચક્કર નથી આવતા,
પણ મને સાથેમાં ભરવું અને પેટમાં ભરવું. બરાબર છે. ઉલટી થાય છે ક્યારે? ઉલટી નથી થતી. નથી થતી. બરાબર છે. કોઈ દવા લો છો? મને શું થાય અત્યારે? પેટ સાથેમાં ભરે. હા, તમને કોઈ દવા લો છો અત્યારે? ના, કોઈ દવા નથી. હા, તો આયુર્વેદ સારવાર થી બહુ સરસ ફાયદો થશે. હું તમને બે ઔષધો સૂચવું છું. બરાબર? ટીવીમાં સાંભળો. હા, તમને એક સતપત્રી ચૂર્ણ નામનું ઔષધ આવે છે. સતપત્રી એટલે ગુલાબ. બરાબર છે. તો એમાંથી બની અને બીજા અનેક વનસ્પતિઓ સાથે એટલે એમની પેટની અને છાતીની બળતરાને ઓછી કરી દેશે. અને સાથે એક સુતશેખર રસની બે ગોળી લેવાની. સુતશેખર રસની બે ગોળી અને ઉપર શતપત્રી ચૂર્ણ એનું એક ચમચી પાવડર પાણીમાં ઓગાળી અને લેવાનું. તીખા અને ખાટા પદાર્થો નો ત્યાગ કરવાનો. જી, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો, ગ્રામ કંપની કૌશિકા બેન બોલું. જી, સ્વાગત છે ફેમિલી ડોક્ટર માં. શું છે આપનો પ્રશ્ન? બે વર્ષથી બરાબર. બીજા કોઈ સાંધા દુખે છે? નહી, બીજા કોઈ સાંધા કોણી ના ભાગે કે ગાંડા ના ભાગે બીજા કોઈ ગરદન માં ક્યાંય દુખે ખરું? ભલામણ કરું છું. અમારે ત્યાં નીચે અત્યારે ટીવી ઉપર 722-797-5241 આ નંબર થી એક નીચે ફોન ફરી રહ્યો છે. કદાચ એમનો પેલો ફોન કપાઈ ગયો છે. આપણે વાતચીત કરીશું એમની સાથે. તો એ ફોન નંબર જે આવી રહ્યો છે ત્યાં ફોન કરી અને તમારા રિપોર્ટ હોય એને પણ મોકલી શકો છો. બીજા પણ દર્શક મિત્રોને કહીએ છીએ કે આપણો વોટ્સએપ નંબર છે ટીવીમાં નીચે સ્ક્રોલ થઈ રહ્યો છે. તો નિસર્ગ આયુર્વેદ હોસ્પિટલ ઉપર ત્યાં આયુર્વેદિક ડોક્ટર્સની વેબસાઈટ હોય છે એને આપણે ત્યાં વાતચીત કરી અને પછીથી ત્યાં ઔષધ મંગાવવા હોય તો મંગાવી શકાય અને વધારે પણ માર્ગદર્શન થઈ શકે. બે ઔષધો આપણે એમને લખાવીએ છીએ. યોગરાજ ગુગળની બે ગોળી લેવાની છે અને એની સાથે સાથે નવજીવન રસની પણ બે ગોળી લેવાની. બે વચ્ચા બે ચાર ગોળી લેવાની અને એની ઉપર માલિશ માટે મહાનારાયણ તેલનું આપણે માલિશ કરી અને શેક કરવાની ભલામણ કરીએ છીએ. ચોક્કસ ફાયદો થશે. જી, વધુ એક દર્શક મિત્ર જોડાયા છે. હેલો. હેલો. જી, સ્વાગત છે ફેમિલી ડોક્ટર માં. શું છે? ડાયાબિટીસ દવા છે મારે છે તમારા. કેટલા વર્ષથી છે? બરાબર. ઉંમર કેટલી? ઉંમર 48 વર્ષની ઉંમર છે. રાત્રે પેશાબ કરવા ઉઠવું પડે? દિવસે વારંવાર પેશાબ કરવા જવું પડે? બને બરાબર છે. ઉંમર એમની 48 વર્ષ છે. બરાબર છે. અવાજ કપાય છે. હું અહીંથી જવાબ આપું છું. તમારો ફોન. હેલો. હા, એટલે દવા જે છે હું અહીંથી ફોન કપાશે. હું દવા લખાવીશ તમને. ટીવી ઉપર અવાજ સાંભળજો અને જો તમારે દવા મંગાવવી હોય તો નીચે ટીવી ઉપર એક 722 થી શરૂ થતો હોય એવો નંબર નીચે દેખાઈ રહ્યો છે તે એ લખી અને ત્યાં હોસ્પિટલ ઉપર ફોન કરવાનો. 722. હા, 722-797-5241. એમને પ્રમેહ ગજ કેસરી રસ ની બે ગોળી લેવાની છે અને સાથે સાથે ચંદ્રપ્રભાવટી છે એની પણ બે ગોળી. બંને માંથી 2+2 ગોળી હળદર વાળા દૂધ સાથે ગળી જવાની છે અને બધા ગળપણ નો ત્યાગ કરવાનો. જમ્યા પછી ઊંઘ નો પણ ત્યાગ કરવો જોઈએ. જી, વધુ એક દર્શક મિત્ર જોડાયા છે. હેલો. હાજી, સ્વાગત છે ફેમિલી ડોક્ટર માં. ક્યાંથી વાત કરી રહ્યા છો? જી, શું છે પ્રશ્ન જણાવો. ફરીથી રજૂઆત કરો. તમારો ફોન કપાય છે.
કેટલા સમય થી છે? છ સાત મહિના થી ઢીચણ અને કમર બંને સાથે દુખે છે. હા, અને જકડાહટ થાય, બીજા કોઈ સાંધા દુખે એવું બને? બરાબર છે. ઝીણો તાવ આવે એવું બને છે? તાવ નથી. શું તકલીફ છે? ડાયાબિટીસ ને તકલીફ. અચ્છા, ડાયાબિટીસ પણ છે અને ઢીચણ અને કમર દુખે છે. જો શક્ય બને તો અમારા ત્યાં રૂબરૂ એપોઇન્ટમેન્ટ લઈને બતાવવા માટે આવી શકો છો. ચીફ ફિઝિશિયન તરીકે ટીવી ઉપર નીચે દેખાય છે, 722 થી શરૂ થાય છે, ત્યાં તમે નહીં. આ નંબર નથી, આ ટીવી ના સ્ટુડિયો નો નંબર છે. અત્યારે જે તમે વાત કરી રહ્યા છો એ ટીવી ના સ્ટુડિયો નો નંબર છે. નિસર્ગ આયુર્વેદ હોસ્પિટલ એ અમારી હોસ્પિટલ છે, એટલે ત્યાં તમારે કોલ કરવો પડે. એમને આપણે બે ઔષધો સૂચવીએ છે. એક પ્રમેહ ગજ કેસરી રસ લેવાની છે, બીજી એક ત્રયોદશાંગ ગુગળ લેવાની છે, અને એક ભૂકો લેવાનો છે. તો બે પ્રકારની ગોળી છે, એમાં બંને માંથી 2+2 4 ગોળી ગરમ પાણી સાથે લેવાની, અને ઉપર જે ઉકાળો પીવાનો છે, રાસના સપ્તક ક્વાથ નામનો ભૂકો, 2 ચમચી ભૂકો ઉકાળી ગાળી અને એને પીવાનો છે. જી, એક દર્શક મિત્ર જોડાયા છે. હેલો, હેલો, બોલો. જી, સ્વાગત છે ફેમિલી ડોક્ટર માં. શું છે આપનો પ્રશ્ન? ઢીચણ દુખાવો છે. ઓકે. હા, કેટલા સમય થી? કેટલા સમય થી દુખે છે? 15 દિવસ થી દુખે. ઉંમર કેટલી? 66 વર્ષ છે. કઈ પગમાં મચકોડ આવ્યો કે ખાલી એમને કુદરતી રીતે ચાલુ થયું છે? ખાલી 15 દિવસ થી જ દુખે છે. ચાલવામાં તકલીફ પડે છે? બરાબર, બરાબર. તો તમારે ઓપરેશન માં, અરે એક્સરે માં શું, તપાસ માં શું નિદાન થયું છે? ઓપરેશન કોઈ પણ જાતું આવી નથી. નસનો દુખાવો છે. હા, અહીંથી ફોન કપાય છે, તમે ત્યાં ટીવી ઉપર અવાજ સાંભળો, હું જવાબ આપું છું. હા, એમને રાસનાદી ગુગળની 2 ગોળી લેવાની છે, અને એની સાથે સાથે નવજીવન રસની પણ 2 ગોળી લેવાની છે. તો બંને માંથી 2+2 4 ગોળી નવશેકા ગરમ પાણી સાથે લેવાની, શક્ય બને તો ધાનવંતર તેલનું ત્યાં માલિશ કરી અને શેક કરવામાં આવે તો ખૂબ સરસ ફાયદો થશે. જી, હવે ડોક્ટર, અસહ્ય જ્યારે ઘૂંટણમાં દુખાવો થતો હોય છે ત્યારે પંચકર્મ સારવાર એ ઘૂંટણના ઘસારા માટે કે દુખાવા માટે કેટલી ફાયદાકારક? હા, પંચકર્મ સારવાર ઘણી બધી પ્રકારની થઈ શકે. એમાં એક જાનુ બસ્તી નામની સારવાર આવે. જાનુ બસ્તી એટલે, જાનુ એટલે ઢીચણ, અને બસ્તી એટલે શું હોય કે ઢીચણના ભાગે એક અડદના લોટની પાડ કરવાની હોય, એમાં ઔષધ વાળું તેલ ભરવાનું હોય, 45 મિનિટ સુધી રાખવાનું હોય, અને પછી એ બધું કાઢી અને 45 મિનિટ પછી ત્યાં માલિશ કરવાનું હોય. માલિશ કર્યા પછી એક પ્રકારનો શેક કરવાનો હોય, કુકર જેવું એક સાધનમાં બધી વનસ્પતિ નાખેલી હોય અને ઢીચણ ઉપર ફુવારાથી શેક કરવાનો હોય. બહુ જ સરસ રીતે આ જાનુ બસ્તી સારવારથી ઢીચણના દુખાવામાંથી બહુ ઝડપથી બહાર નીકળી શકાય, ઓછી દવાઓ લેવી પડે અને ઓપરેશનથી બચી શકાય. અમે સામાન્ય રીતે એવું કહેતા હોઈએ છીએ કે પંચકર્મ જ્યારે સારવાર કરાવવાની હોય તો 1 મહિનાની અંદર 7 દિવસ સુધી દરરોજ પંચકર્મને જ્યાં થતું હોય ત્યાં હોસ્પિટલમાં 2 કલાક માટે પેશન્ટને આવવું પડે, દાખલ થવાની જરૂર ના હોય, 7 દિવસ માટે આવવાનું હોય. અને આવો 1 મહિનાની અંદર 7 દિવસનો એવા 1 કોર્સ અથવા 2 કોર્સ અથવા 3 કોર્સ, મોટા ભાગે આ બધા સાધાના તકલીફોમાંથી બહાર નીકળી શકાય. પત્રપિંડ સારવાર નામની પણ બીજી એક સારવાર થઈ શકે છે, અને એ સિવાય ત્યાં સ્થાનિક સ્નેહન સ્વેદન પણ કરી શકાય છે. આવી બધી પંચકર્મની સારવાર ખૂબ ઉપયોગી થાય, પણ એ કેવું હોય કે જ્યાં દર્દી રહેતું હોય ત્યાં નજીકમાં પંચકર્મ હોય ત્યાં કરાવી શકાય. નિયમિત રીતે આ કરવામાં આવે તો બંને ઢીચણની અંદર વચ્ચે જે ગાડી હોય અને ચિકાસ ઘટી ગઈ હોય એને કારણે ઢીચણનો દુખાવો થતો હોય, જેને સંધિવાત કહેવામાં આવે આયુર્વેદમાં. આવા લગભગ મારી આ 25 વર્ષની પ્રેક્ટિસની લાઈફમાં 2000 થી 2200 દર્દીઓને ઢીચણના ઓપરેશનમાંથી બચાવેલા છે.
હવે ડોક્ટર એ પણ અહીંયા એક પ્રશ્ન છે કે જો ઘૂંટણમાં અકસ્માત ક્યારેક થયો હોય ને લિગામેન્ટ્સમાં જો વાગ્યું હોય તો તેમાં પાણી ભરાઈ જવાની શક્યતા કેટલી છે? હા, એ ધારો કે કોઈ પણ લિગામેન્ટ ટેર થયા હોય એટલે તૂટ્યા હોય કેટલાક ભાગમાંથી, બરાબર છે, તો આગળ ઢીંચણની ઢાંકણીને પણ કંટ્રોલ લાગતા હોય, એવા પાછળમાંથી લેટરલ સાઈડથી પણ એવા સ્નાયુઓ આવતા હોય, લિગામેન્ટ આવતા હોય, એમાં કઈ જગ્યાએ ટેર થયું છે એના ઉપર આધાર છે. ઇન્ફેક્શન થયું હોય તો એની પણ સારવાર થઈ શકે, જે પરિસ્થિતિ હોય પણ એની આયુર્વેદ પદ્ધતિથી ચોક્કસ સારવાર થાય ને એમાં આર્થ્રોસ્કોપી નામની ટ્રીટમેન્ટ થતી હોય. એવા પણ ઘણા દર્દીઓ છે કે એને આપણે આર્થ્રોસ્કોપીની ટ્રીટમેન્ટમાંથી પણ બચાવે છે અને લિગામેન્ટ ટેરને મટાડેલા છે. જી, એક દર્શક મિત્ર જોડાયા છે આપણી સાથે. હેલો. હેલો. જી, સ્વાગત છે ફેમિલી ડોક્ટરમાં. શું છે આપનો પ્રશ્ન? હેલો. જી, આપનો પ્રશ્ન જણાવશો. તમે ફરીથી પ્રશ્ન ફોન નજીક રાખો અને શાંતિથી પ્રશ્ન પૂછો. બોલો. તમને માથું બે બે દિવસે દુખે છે? તમારો અવાજ કપાઈ જાય છે. હા, માથું દુખે છે દરરોજે, દરરોજ બે બે દિવસે દુખે. હા, ગોળી પીએ તો ઓકે. ઉપકા ઉલટી થાય છે? ઉલટી પણ ક્યારે ના થાય. અને એમને બની જાય છે કે દવા ખાવી પડે તમારે કોઈ? ના, ગોળી પીએ. અચ્છા, ગોળી પીવો તો જ રાહત થાય. હા. અને કેટલા સમયથી છે? આ તો 6 મહિનાથી આવતા હોય. 6 મહિનાથી. તો હું એવું માનું છું કે તમારે આયુર્વેદ સારવાર ની ભલામણ કરું છું. અમારા ત્યાં આયુર્વેદિક ડોક્ટર્સ ની ટીમ હોય છે, એ વૈદ્યને ત્યાં તમે ફોન કરો. નીચે ટીવીમાં નીચે અમારો હોસ્પિટલ નો નંબર દેખાય છે, નિસર્ગ આયુર્વેદમ નો, બરાબર છે? તો ત્યાં વાતચીત કરો. તમારા જરૂર પડે તો રિપોર્ટ પણ વોટ્સએપ થી મોકલી મંગાવી વાતચીત થઈ શકે, કન્સલ્ટેશન કરાવી શકાય, અને કુરિયર દ્વારા અમે ઔષધ પણ મોકલાવી શકીએ. હું તમને અહીંથી 2 ઔષધો તો લખાવું છું, પણ વધારે ચોકસાઈ ભર્યું કર્યું હોય તો તમારે કન્સલ્ટેશન કરાવો તો વધારે સારું રહી શકે. ઔષધ લખી લો તમે. ફોન કપાય છે. ટીવીમાં સાંભળો. હા, એમને શિરો સુલાદી વજ્ર રસ આ નામનું એક ઔષધ આવે છે. બીજું એક આવે છે સુતશેખર રસ આવે છે. તો શિરો સુલાદી વજ્ર રસ અને સુતશેખર રસ બંનેમાંથી બે બે ગોળી છે, સાદા પાણી સાથે ગળી જવાની છે. અને ઉપર પથ્યાદી ક્વાથ આ નામનો ભૂકો આવે, 2 ચમચી ભૂકો ઉકાળી ગાળી અને પીવાનો. ઉકાળો ગાળી લીધા પછી 1 ચમચી ગોળ નાખવાથી બહુ જ સારી અસરકારકતા થશે. 1.5 કે 2 મહિનામાં આ માથાના દુખાવામાંથી કાયમી બહાર દર્દી નીકળી શકે છે. જી ડોક્ટર, સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને આપણે આ કાર્યક્રમ અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. આપ અમારી સાથે વીઆર લાઈવમાં જોડાયા તે બદલ આપનો આભાર. જય ધન્વંતરી, જય આયુર્વેદ. જી, તો વીઆર લાઈવના ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં આજે બસ આટલું જ. ફરી મળીશું વીઆર લાઈવ સાથે. નમસ્કાર. શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ વીઆર લાઈફ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355858 6123 પર અને રહો સદા તંદુરસ્ત.